માસી, હું શું કહું છું, તમે મને કાઠિયાવાડી ભાષા શીખવાડો. એટલે આમ તો આ બુકમાંથી હું શીખી રહ્યો છું, પણ મને થયું કે જ્યારે લાઇબ્રેરી પોતે જ અહીંયા હોય તો પછી બુકનું શું કામ. બોલ બોલ, તારે શું શીખવું છે કે. હા, તો આપણે કોઈકને એવું કહેવું હોય કે કેવું ચાલે છે તમારે, તો એને કાઠિયાવાડી ભાષામાં કેવી રીતે કહેવાય? પછી આપણે કોઈકને એવું કેવું હોય કે તમને મળીને મને આમ કઈક અલગ જ ખુશી થાય છે, તો એને કેવી રીતે કહેવાય? મને તારી હારે રહેવામાં કાંક નોખો આનંદ મળે. બસ એ મિતુડા, તું મસ્તી ના કર, એને શીખવા દે. જો હું બોલું ને એમ તું બોલ. મને તારી હારે રહેવામાં મને તારી હારે રહેવામાં બહુ નોખો આનંદ મળે. કાક નાખો નાખો નહી, હે ભગવાન, નોખો નોખો કાક નોખો કાક નોખો. હા, નોખો આનંદ મળે, આનંદ મળે. થોડું થોડું આવડી ગયું. અરે તમે જોતા જાઓ, બધું આવડી જશે. હમણાં જુઓ તમે. અરે વાહ, તમે તો કાઠિયાવાડી બોલવા લાગ્યો. તને અચાનક થયું શું છે? કેમ તારે કાઠિયાવાડી શીખવું છે? કારણ કે કાઠિયાવાડી ભાષા કેટલી મીઠી હોય છે, એને આમ સાંભળવાની અને બોલવાની કઈક અલગ જ મજા આવે છે. એટલે બોલો બોલો. અરે એકદમ ફૂલ મોજે દરિયા, હરિના રાજમાં મારે વળી શેની ચિંતા. હા, તમે કેમ? હા, અખંડ જ્યોતનો અર્થ છે જ્યોત જે ક્યારે પણ ખંડિત ન થાય. ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર જાય અને માતાજીના આશીર્વાદ મળે. મમ્મી, અરમાન આટલી શ્રદ્ધાથી પૂજા કરે છે તો માતાજી એના પર કૃપા વરસાવશે. હા, બસ માતાજી હવે રાશિ અને અરમાનને પહેલાની જેમ મળતા કરી દે. લીલાવતી, માતાજીના આશીર્વાદથી આ બધું જલ્દીથી શક્ય બનશે. પપ્પા, તમે તો કહેતા હતા ને કે રાશિ અરમાનને મળવા માટે મેસેજ કરશે, તો તમે આવું કેમ કહ્યું હતું? દાદુ, દાદી, માં રાશિનો મને હમણાં ફોન આપ્યો હતો. શું કહ્યું એણે? બોલ બોલ, જલ્દી બોલ. એ મને મળવા માંગે છે. શું? પપ્પા, મમ્મી, સાંભળો, રાશિ અરમાનને મળવા માંગે છે. હા બેટા, અને મળવાની જ હતી. એટલે તમને કેવી રીતે ખબર? હા, મેં જ રાશિને કહ્યું હતું કે જો હિતેનને સાજો કરવો છે તો એને મોટો આઘાત આપવો પડશે, અને એના માટે કોઈ મિત્રની મદદ લેવી પડશે. અને રાશિ જે મિત્રની મદદ લેશે એ બીજું કોઈ નહીં પણ અરમાન છે. હવે એ કે રાશિને લઈને જઈશ ક્યાં? મને પણ એ જ નથી સમજાતું કે હું ક્યાં મળવા જઈશ. તું એક કામ કર, એને જમવા લઈ જા. ના ના, તારે ઉપવાસ છે ને, તું રાશિને જમવા લઈ જઈશ તો એકલી થોડી જમશે, તો પછી બગીચામાં લઈ જા.
ના દાદી, ગાર્ડનમાં નહીં. એક કામ કર ને, અત્યારે ચૈત્ર નવરાત્રી ચાલે છે અને તે વ્રત પણ કર્યા છે, તો પછી રાશિને મંદિરમાં લઈ જા. હા, આ સારો વિચાર છે. હા દાદી, મંદિર એકદમ પરફેક્ટ જગ્યા છે. તમે બધા અહીંયા? રાશિ આજે મારી સાથે હાથ મિલાવીને મારી ફ્રેન્ડશિપને એક્સેપ્ટ કરી લીધી છે. આઈ નો કે આ બધું એમને હિતેન માટે કર્યું છે, પણ ના બેટા, મેં જ આ આઈડિયા રાશિને આપ્યો જેથી કરીને તમે બંને જણા મળી શકો. પણ હા, એનો મતલબ એ નથી કે તારે રાશિને મદદ કરવી જ પડે. પપ્પાની વાત એકદમ સાચી છે, તારે રાશિને મદદ કરવાની કઈ જરૂર નથી. પણ કેમ? શું કેમ? એક તો એ પારકા માણસના લીધે તારી સાથે કેવું વર્તન કરે છે, અને હિતેનને સાજો કરવાની તારે શું જરૂર છે એમ કે તો. તમે લોકો વારે વારે કેમ ભૂલી જાઓ છો કે અત્યારના જે રાશિ છે આપણા રાશિ નથી. આપણ બેટા, એના માટે આ બધું તું કરીશ? હાસ તો દાદુ, અને જે વ્યક્તિ આપણને ગમતું હોય એની ખુશી માટે ભલે ને દુઃખ પડે, પણ એ દુઃખ ભોગવવું પડે ને. હું તારી આ વાત સાથે સહમત નથી. હું તો જરાય સહેમત નથી. એક તો પેલો હિતેન, જે આપણી રાશિનો પરાણે વર બનીને બેઠો છે, અને એની માનસિક સ્થિતિ વિશે તને તો ખબર જ છે ને. આપણ બેટા, કંઈક ન થવાનું થઈ ગયું અને એણે તને નુકસાન પહોંચાડ્યું તો. દાદુ, મા, માસી, હું જે પણ કંઈ કરી રહ્યો છું ને એમાં આપણો જ ફાયદો છે. જો હિતેન સાજો થઈ જશે તો એ પોતે જ બધાની સામે સ્વીકારી લેશે ને કે રાશિ એમના વાઈફ નથી. આ પણ વસંત અને વીણા, એ લોકો વાત માનશે? એ લોકોનું કંઈ નહીં. કેમ? કારણ કે વસંત અને વીણાએ પોતાના સ્વાર્થ માટે પોતાના દીકરાના લગ્ન રાશિ સાથે કરાવ્યા છે. પણ જો હિતેન સાજો થઈ જશે તો એ પોતે થોડી કોઈ પારકી સ્ત્રીને સ્વીકારશે. હા, વાત તો તારી સાચી છે. હો હા, આ વિશે તો અમે વિચાર્યું જ નહીં. ભગવાન કરે તારી આ વાત સાચી નીકળે. તું કર, રાશિને મદદ કર, પણ જરા ધ્યાન રાખજે બેટા. દાદુ, બસ એકવાર હિતેન સાજો થઈ જાય ને પછી આપણા રાશિ આપણા ઘરે આવી જશે. હિતેન, તમે એ માટલા માંથી પાણી પીશો ને તો પછી હું આખો દિવસ પાણી નહીં પી શકું. તમે શું એવું ઈચ્છો છો કે તમારી ઢીંગલી આખો દિવસ પાણી પીધા વગર રહે? તમે છે ને આ પાણી પીઓ, ઉભા રહો, એક ગ્લાસ મૂકી દો. તારી બધી જ વાત માની જાય છે હો બેટા, પ્રેમની ભાષા બધા જ સમજે છે. મમ્મી, એટલે હું એવું કહું છું કે અરમાન સરે મને એક આઈડિયા આપ્યો છે. શું? ના ના, મારે મારા દીકરા સાથે આવું કઈ જ નથી કરવું. મમ્મી, આવું કરવાથી હિતેન સાજા થઈ જશે. અરે પણ મમ્મી, તમે ચિંતા કેમ કરો છો? હું છું ને. અરમાન આખો દિવસ પાણી પર જ રહેશે અને એ પાણી તે ઢોળી નાખ્યું.
મને માફ કરી દેજો અરમાનભાઈ, હું હમણાં તમારા માટે બીજા માટલામાંથી પાણી ભરી લઉં. અરે એ પાણી એને ન અપાય, એ માટલામાંથી આપણે બધા પાણી પીએ છે એટલે એ પાણી એને ના અપાય. અને બીજું પાણી તો આપણે ભર્યું જ નથી આજે.